આમાં જે પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અવારનવાર આવી રીતના ખુલ્લામાં કચરો નાખવામાં આવે છે, એના દ્વારા અમે રાત્રે પેટ્રોલિંગ કરીને જે કોઈ પણ આવા જવાબદાર એકમો હોય અમારું પેટ્રોલિંગ ચાલુ જ હોય છે, અને આવા જવાબદાર એકમો ઉપર અમે કાર્યવાહી કરાવીએ છીએ. જેમ કે જો રાતે પકડાયું હોય, આમાં શું છે, એ લોકો ઓડ અવર્સમાં આવી કોઈ પ્રવૃત્તિ કરતા પકડાય છે જનરલી, તો અમે પાસમાં પણ ત્રણેક પેપર મિલ એકમો છે, ત્રણ ચાર પેપર મિલ એકમો જેના ઉપર ક્લોઝર નોટિસ આપી હતી ને એમના ઉપર મોટો દંડ પણ ફટકાર્યો હતો. ને હજી પાછું આ લોકો કદાચ અમે અમારા વેહિકલ્સ કે કોઈ ધ્યાન પણ ના આવે તો અમે પ્રાઇવેટ વેહિકલ થ્રુ પણ અમે રાત્રે મોનિટરિંગ કરી રહ્યા છીએ. એવામાં જ મારી પાસે એક યુનિટ હમણાં જ અઠવાડિયા પહેલાં જ એક યુનિટ ધ્યાન પર આવ્યું છે, જે આવી રીતના પ્લાસ્ટિક વેસ્ટ નાખતું હતું, તો એને પણ કાર્યવાહી કરવા માટે અમે સ્ટ્રીક એક્શન માટે અમે પ્રોસેસ કરવા માટે ગાંધીનગર કચેરીએ મોકલ્યું છે, અને એના ઉપર ક્લોઝર નોટિસની કાર્યવાહી થાય એવું અમે ઈચ્છીએ છીએ. કારણ કે આવી રીતના અવારનવાર એ લોકોને, એના સિવાય અમે પેપર મિલ એસોસિએશનને પણ કીધેલું છે કે ભાઈ તમે કોઈ પણ લેખિતમાં અમે અઠવાડિયા પહેલાં જ, ત્રણ ચાર દિવસ પહેલાં જ આપ્યું છે કે ભાઈ તમે આના ઉપર જો પણ આવા એકમો પકડાતા હોય તો એના ઉપર કાર્યવાહી કરો, તમે પોતે પોતાની કમિટી બનાવીને પણ રાત્રિ મોનિટરિંગ ગોઠવો ને અમને ધ્યાન દોરો આવો કોઈ ટ્રક પકડાય તો. એના સિવાય અમે જે પોલીસ તંત્ર છે એમને પણ લેટર આપેલા છે કે આવી રીતના કોઈ પ્રવૃત્તિ કરતા રાત્રે પકડાય તો અમને ધ્યાન દોરો ને અમને ઇન્ફોર્મ કરો તો અમે તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરી શકીએ. એના સિવાય અમે જે તે એરિયાના ગ્રામ પંચાયતના સરપંચશ્રી ને એ લોકોને પણ અમે અહીંયાથી કાગળ મોકલેલા છે કે ભાઈ તમે આવું પ્રવૃત્તિ આ જે જગ્યા છે ગ્રામ પંચાયતની હદમાં આવતી હોય તો આવા કોઈ એકમો આપના ધ્યાનમાં આવે કે જે આવી પ્રવૃત્તિ કરતા હોય તો અમને ધ્યાન દોરો તો અમે એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરી શકીએ, ને અમને ઇન્ફોર્મ કરો આવું કોઈ પણ તમને ખાસ આવું ટ્રક કે આવું કોઈ વેસ્ટ નાખતું પકડાય તો અમે એના ઉપર કાર્યવાહી કરી શકીએ કે તાકી આ પ્રવૃત્તિ બંધ થઈ શકે. એના માટે અમને જેટલું ધ્યાન દોરશો એટલું ઝડપથી અમે એના ઉપર કાર્યવાહી કરી શકીએ. જે અમને નાખ્યું છે, જે અમને અમને ધ્યાને આવ્યું છે, એના માટે પણ અમે પેપર મિલ એસોસિએશનને વર્બલી પણ મેં કહી દીધું છે કે આ વેસ્ટ ઉઠાવીને એને તાત્કાલિક સાફ સફાઈ કરીને એનું પર્યાવરણ સુરક્ષિત ધારા મુજબ એનો નિકાલ કરે.